સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાનો દુખાવો. કાલના સમાચાર એવા હતા કે ગૃહમંત્રી હિંમતનગરમાં આવ્યા છે કાર્યકર્તાને મળવા માટે, બરાબર. તો આજે એવું થયું કે ગ્રુપમાં કોઈ મેસેજ, બધા તાલુકાના ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપ, એમાં કોઈ મેસેજ નહીં. અંદાખવાંગી લોકો ઉમેદવારોમાં વાત કરી છે કે આ જગ્યાએ આવવાના છે, કાર્યાલય બી ના અત્યારે અત્યારે જ્યાં છે, જે પ્રમુખ સાહેબના બંગલા જ્યાં છે ત્યારે જાય. હવે જિલ્લા કાર્યાલયે બધી સંખ્યા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળવા આવ્યા છે, પણ કોઈ હજી સુધી અહીંયા આવી નથી. અને પ્રદેશમાંથી જેટલા નેતાઓ મોટા મોટા આવ્યા બધા બધા કીધું, અમે 5-6 દિવસથી પ્રદેશમાં વાત કરીશું, પ્રદેશમાં વાત કરીશું, હજી સુધી પ્રદેશમાં વાત કરી નથી. આ લોકોએ શું કર્યું કોઈ ખ્યાલ નથી અમને. બાકી આનું રિઝલ્ટ એકદમ પરિણામ આવશે અને ભોગવવા પાર્ટીએ તૈયાર રહેવું પડશે. મારો મત વિસ્તાર, હું વક્તા છું, તાલુકા પંચાયત સદસ્ય, મારા મત વિસ્તારમાં કોઈને પચાક આવવા નહીં દઈશ. હું ભાજપના ઉમેદવારને હું અંદર પ્રવેશ કરવા નહીં દઉં, એ હું ચોખ્ખી ચીમકી આપું છું બધાને. ગઈકાલે જે બધાનો મેસેજ મોકલ્યો કે ભાઈ આપણે મધ્યસ્થ કાર્યાલય બનાવેલું સરકારી જીને, ત્યાં બધા કાર્યકર્તાઓને ભેગા થવું, અને રાતના 8 વાગ્યા પછી એવા મેસેજ ફોરવર્ડ કર્યા કે આવતીકાલની જે મિટિંગનું આયોજન બંધ રાખેલ છે. આ લોકો ખાનગી રાહે અમે જિલ્લા કાર્યાલય આવ્યા તો અહીંયા પણ નથી, ખાનગી રાહે પ્રમુખશ્રીની ચેમ્બરમાં કોઈ 6 મિટિંગ ચાલે છે એમને ખબર નથી, મેસેજ ફોરવર્ડ થયા છે. અમે બધા વોચીએ છીએ કે ખરેખર મિટિંગ ચાલુ થઈ ગઈ છે, પણ અમે પ્રમુખજીને અને જે તે પદાધિકારીઓ અને રાજ્યના જે કક્ષાના જે તે મંત્રી હોય, હું તો કહું છું હર સંઘી સાહેબ હોય, હર કોઈ મંત્રી હોય, પણ જો અમારા જાહેરમાં આવીને ખરેખર અમારું નિવેદન લે કે તમારા કાર્યકર્તાઓની તકલીફો છે, શું છે તકલીફો, એ અમારી રજૂઆતો સંભળે. અને ખરેખર અમારી રજૂઆતો નહીં સંભળાય તો અમે દરેક ગામડામાં જઈને અમને ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અને અમારા ગામમાં દરેક કાર્યકર્તા ખડે પગે રહીને, અને ભાજપના કોઈ પણ ઉમેદવાર આવશે પણ એ ઉમેદવારને અમે ગામમાં એન્ટ્રી નહીં કરવા દઈએ, એ અમે બોહેદારી આપીએ છીએ. અમારું એટલું જ હેતુ હતું સાહેબ કે આ જે ઉમેદવાર છો ના બદલાય તો આ વસ્તુ જે અમે બોલીએ છીએ, હકીકત બનવાનું 110%, એમાં દરેક અમે કાર્યકર્તા ભેગા છીએ. અને બીજું કે સરકાર શ્રી જો કદાચ મહિલાઓનું એક સન્માન આપતી હોય, મહિલાઓનું જો આદર સન્માન દેતી હોય, અને એમના જે અધિકારીઓ, એમના જે શું કહેવાય કે એમના નેતાઓ, એમના ધારાસભ્યો જો મહિલાઓનું અપમાન કરતા હોય, ખોલ્યામાં ગારો બોલતા હોય, તો આનાથી અહમ, આનાથી અભિમાન, આ લોકોને કેટલું અભિમાન થઈ ગયું છે કે ખરેખર અમારા નાના કાર્યકર્તાઓને આવી ગારો કાઢવાની હોય. એટલે એટલા માટે અમે જો આ ઉમેદવાર નહીં બદલાય ને સાહેબ, તો અમે આત્મદેહ દાહ કરવા માટે પણ તૈયાર છીએ, પણ આ ઉમેદવાર બદલાવો જ જોઈએ એમ. મારું નામ કારું છે. આજે મને કાર્યાલય ઉપરથી ફોન આવ્યો હતો કે હર્ષ સંઘવી આવે છે, અને અમારા જે કચ્છી સમાજવાડીમાં એમએલએ સાહેબ મને અપશબ્દ બોલ્યા હતા, અને રમણભાઈ વોરા સાહેબ છે એ અંશુયાબેનને અપશબ્દ બોલ્યા હતા અને ગાળ કાઢી હતી. એના લીધે અમારા સમાજનું, આદિવાસી સમાજમાંથી હું આવું છું, અને આદિવાસી સમાજના માટે એમને હેલ્પફેલ શબ્દો વાપર્યા હતા, એટલે અમે 3 બહેનો ઉશ્કેરાઈ. અને અમારા સમાજની તમે આવી રીતના કઈ રીતના વાત કરો છો એમ. અમારો મેઇન મુદ્દો એ હતો કે ઉમેદવાર જે અત્યારે આવ્યા છે શોભનાબેન બારૈયા, એ અત્યારે પહેલાં તો એ કોંગ્રેસમાંથી આવેલા છે, અને કોંગ્રેસમાંથી આવેલાને જો તાત્કાલિક ટિકિટ મળતી હોય તો 15-20 વર્ષથી જે ભાજપના કાર્યકરો, નાનામાં નાના કાર્યકરો મજૂરી કરે છે, પેજ સમિતિ બનાવો, આ બનાવો, તે બનાવો, બધી જ તમે કામગીરી કાર્યકરો જોડે કરો છો. ટિકિટ આપવાની થાય એ વખતે તમે બહારથી ઉમેદવારો લાવો છો, તો બહારના જ અહીંયા રાજ કરશે, અહીંના સ્થાયી કાર્યકરો બધા ક્યાં જશે? આનો મને ખુલ્લો વિરોધ છે. અને વીડી ઝાલાએ મને જાહેરમાં ઇન્સર્ટ કરી છે કે બેન તું મારા ઇલાકામાં આવે છે. હું એમના ઇલાકામાં નથી આવતી, હું મારા ઇલાકામાં જ હતી, અને હું અહીંની વોટર છું. એ ત્યાંના વોટર છે, એ તલોદપુરાથી જ ના, અહીંના નથી. તે છતાંય એમને મને ધમકાવી, આજે મને એના માટે હર્ષ સંઘવી સાહેબને જોડે મુલાકાત કરી અને બેન તમારી રજૂઆત કરજો એમ કરીને કાર્યાલય બોલાવી છું. તે કાર્યાલય આજે કોઈ પણ હાજર નથી, મને કોઈના જોડે મુલાકાત થઈ નથી. અંગત મિટિંગો ચાલે છે એવું ફરતા સમાચાર આવે છે, પણ ક્યાં ચાલે છે હજુ મને ખબર નથી. હું અહીંયા કાર્યાલય ઉપર બેઠી જ છું.